જામનગરમાં સ્વામિનારાયણ નગરથી ગોફેર મેલ સુધી ડીપી રોડની કપાત સામે અસરગ્રસ્તોમાં ભારે રોષ ભૂપીકી ઉઠ્યો હતો, જેને લઈને અસંખ્ય લોકોએ રેલી કાઢી મંત્રી ધર્મેન્દ્રસિંહ જાડેજા અને જામનગર મ્યુનિસિપલ કમિશનરને આવેદનપત્ર પાઠવ્યું હતું અને જરૂરી હોય તેટલી જ ડીપી કપાત કરવા માગણી કરી હતી. જામનગરમાં સોનાપુરીથી મચ્છરનગર સુધીની ડીપી કપાત માટે મહાનગરપાલિકાએ આયોજન કર્યું છે. આ કપાત કામગીરી સામે અસરગ્રસ્તોમાં નારાજગી જોવા મળી રહી છે. આજે સવારે અસરગ્રસ્તોની એક વિશાળ રેલી નીકળી હતી અને મહાનગરપાલિકા કચેરીએ પહોંચી હતી અને મ્યુનિસિપલ કમિશનરને આવેદનપત્ર પાઠવ્યું હતું. આ પહેલાં રાજ્ય સરકારના મંત્રી શ્રી ધર્મેન્દ્રસિંહ જાડેજાને પણ આજે આવેદનપત્ર પાઠવ્યું હતું, જેમાં એવી રજૂઆત કરવામાં આવી હતી કે ડીપી કપાત કરવાની જરૂર શા માટે પડી. સ્થાનિક રહેવાસીઓની માંગણી નથી તો કયા કારણોસર ડીપી કપાત કરવાનું આયોજન થયું છે? આ રોડની મૂળ એલાઇનમેન્ટની કોઈ પણ રહેવાસીઓને જાણકારી નથી. આ મૂળ એલાઇનમેન્ટ શું છે તેની લોકોને જાણકારી આપવી જોઈએ. આ ડીપી કપાત કરવાથી આશરે 150 જેવા મકાનોને અસર થવાની સંભાવના છે. તાજેતરમાં સરકારે ઐતિહાસિક નિર્ણય કર્યો હતો કે નાના ગરીબ લોકોને ખરાબાની જમીન ઉપર પોતાનું મકાન બાંધીને રહેતા હોય તો આવા મકાનને પણ રેગ્યુલર રાઇડ કરી આપવું. જ્યારે મહાનગરપાલિકા ડીપી કપાત કરીને અનેક લોકોને નુકસાન પહોંચાડવું તે માનવીય અભિગમ નથી. આથી આ નિર્ણય રદ કરીને જરૂર પૂરતી જ ડીપી કપાત કરવી જોઈએ અને લોકકલ્યાણ થાય તેવો અભિગમ અપનાવીને કોને કોઈ પણ પ્રકારનું નુકસાન ન થાય તેવો સારો નિર્ણય કરવો જોઈએ. હર્ષલ ખંદેડિયા સાથે ભોજાભાઈ વિટોઈટા, ZS TV, જામનગર. 30 મીટરનો ડીપી કપાતનો ઠરાવ કરી સ્વામિનારાયણ નગરથી મચ્છરનગરના છેવાડા સુધીનો જે ડીપી રોડ કરવાનો છે એ ડીપી રોડમાં પહેલાં 30 મીટરનો હતો અને અત્યારે એવું અમને જાણ કરવામાં આવ્યું છે કે આ 12 મીટરનો છે. 30 મીટરના રોડમાં 800 મકાનની કપાત આવતી હતી, હવે 331 મકાન કપાતમાં આવે છે. અમારી મુખ્ય રજૂઆત એક હતી કે 331ને એક મકાન પણ જો કપાય તો નાનામાં નાના માણસોનો જીવન નિર્વાહમાં બહુ જ કષ્ટ પડે એમ છે. અને આજે માનનીય મંત્રીશ્રી, કમિશનરશ્રી, ડેપ્યુટી મેયરશ્રી અને સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેનશ્રી હકારાત્મક રીતે આ વસ્તુને લઈ અને આવતા આ શુક્રવારે લડત સમિતિના 5 હોદ્દેદારો અને કોર્પોરેટરશ્રી અને મંત્રીશ્રી અને કમિશનર વચ્ચે કમિશનર સાહેબ વચ્ચે એક નાનકડી બેઠક કરી જે વૈકલ્પિક રસ્તોનું એક બે વૈકલ્પિક રસ્તા આવે એમ છે, એ બે વૈકલ્પિક રસ્તા ઉપર ચર્ચા વિચારણા કરી અને આગળની કાર્યવાહી કરીના નાનામાં નાના માણસોના જે મકાન છે એ બચી જાય એવા અમારા લડત સમિતિના પ્રયત્ન છે. ધન્યવાદ.